चंद्रयान 3 सफलता पूर्वक चंद्र पर पहुंचता दादनपुर खाते भाजपा ने कांग्रेस द्वारा अने पुलिस स्टाफ द्वारा फटाकड़ा फोड़ी उत्सव ने मनावामां आव्यो हतो। भारत नु चंद्रयान सफलतापूर्वक चंद्र की सपाटी पर पहुंची गयु छे। देश माटे आ ऐतिहासिक क्षण छे। आ अवसर पर समग्र राधनपुर वासियों नी अंदर खुशी नी लहर राधनपुर वड पास तरा पासे राधनपुर शहर कांग्रेस द्वारा फटाकड़ा फोड़ी उजवणी करवामां आवी हती। तो राधनपुर पोलीस स्टेशन खाते राधनपुर पोलीस स्टेशन ना पीआई अने स्टाफ द्वारा फटाकड़ा फोड़ी उजवणी करवामां आवी हती। तो साथे साथ राधनपुर रामसिया समिति सुरभी गौशाला अने भारतीय जनता पार्टी द्वारा राधनपुर हाईवे 4 रस्ता उपर फटाकड़ा फोड़ी उजवणी करवामां आवी हती अने मोटी संख्यामां लोको उपस्थित रह्या हता। राधनपुर खाते दिवाळी जेवो माहोल सर्जायो हतो। बरसता थारा साथे तनिषा परमार, सिटी न्यूज, राधनपुर। આજે ભારતના વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન 3 ચંદ્ર ઉપર જે મોકલ્યું હતું અને સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે એ ભારતના વૈજ્ઞાનિકોને કોટી કોટી અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વંદન કરીએ છીએ। એ ભારતના વિશ્વગુરુ હતો અને ભારત વિશ્વગુરુ થવાનો છે એમાં શંકાને સ્થાન નથી। આજે કોઈ પણ વિશ્વના કોઈ પણ દેશે ચંદ્રયાન દક્ષિણમાં કોઈ ઉતાર્યું નથી ને ભારતે પ્રથમ ત્યાં પોતાનું ચંદ્રયાન ભારતના વૈજ્ઞાનિકોએ મોકલ્યું અને સફળતાપૂર્વક ત્યાં ઉતર્યું છે એટલે એમને જેટલા પણ અભિનંદન આપીએ એટલા ઓછા છે। રાધનપુર ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ દરેક સમાજના આગેવાનો વૈજ્ઞાનિકોનો ખૂબ હૃદયપૂર્વક આભાર માને છે। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો પણ એટલો ને એટલો બધા અમે આભાર માનીએ છીએ કે સાહેબ તમે વૈજ્ઞાનિકોને પીઠબળ આપ્યું અને વૈજ્ઞાનિકોએ ફરીને એનું સાહસ કર્યું ત્રીજી વખતમાં આપણે સફળ થયા એ બદલ આપણા દેશના વડાપ્રધાનને પણ લાખ લાખ અભિનંદન। ગુજરાત રાજ્ય ભારતીય જનતા પાર્ટી દ્વારા મતદાર ચેતના જાગૃતિ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી। ગુજરાત રાજ્ય ભારતીય જનતા પાર્ટી દ્વારા મતદાર ચેતના જાગૃતિ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે જે અંતર્ગત અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ આ અભિયાનને લોકો સુધી પહોંચાડવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે। જે યુવક યુવતીઓની ઉંમર 18 વર્ષ પૂર્ણ થઈ ગઈ હોય તેવા મતદારોના નામ નોંધાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। આ માટે જિલ્લા ભાજપ સંગઠન દ્વારા લોકો સુધી પહોંચાડવા માટે આગામી 24 તારીખે મતદારોના ઘરે સુધી પહોંચી લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશે। આ માટે કાર્યકરો પોતાના બૂથ પર પહોંચી મતદારોનો સંપર્ક કરશે। મોડાસા સર્કિટ હાઉસ ખાતે જિલ્લા ભાજપ સંગઠન દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। ભરત કડિયા સાથે નિશા ગોરખા, સિટી ન્યૂઝ, મોડાસા। સૌપ્રથમ ચંદ્રયાન 3ની સફળતા માટે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ચંદ્રયાન 3 જે ભારત સરકાર દ્વારા છોડવામાં આવ્યું છે એ આજે ધરતી ચંદ્ર ઉપર સફળ ઉતરે એવી આપના માધ્યમથી શુભેચ્છા પાઠવું છું। મિત્રો, આજે 23મી તારીખથી અમારા ભારતીય જનતા પાર્ટી ગુજરાત રાજ્ય દ્વારા સમગ્ર ગુજરાતની અંદર મતદાર ચેતના અભિયાનનું શરૂઆત કરવામાં આવી છે અને આ મતદાન ચેતના અભિયાન એટલે 18 વર્ષની ઉંમર 1/1/2024ના દિવસે જે મિત્રોની 18 વર્ષની ઉંમર થતી હોય એવા તમામ મતદાતાઓનું નમૂના 6માં નામકરણ કરી અને મતદાર યાદીમાં ઉમેરવાની કામગીરી ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે। હમણાં જ ભારતીય જનતા પાર્ટી દ્વારા નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વમાં 9 વર્ષના શાસનની હમણાં રૂપરેખા કરી અને હમણાં સફળતા મેળવી છે અને ફરીથી કાર્યકર્તાને લોકો સુધી પહોંચાડવા માટે સમગ્ર મતદાર સુધી પહોંચવાનું આ અભિયાન 24 અને 25 તારીખે અમારા સાંસદ, ધારાસભ્ય તથા પાર્ટીના પદાધિકારીઓ મતદારના ઘર સુધી પહોંચી અને મતદાર ચેતના અભિયાનની શરૂઆત કરવાના છે ત્યારે આ અભિયાન દ્વારા નવો મતદાર જોડાય અને એ નવો મતદાર એ ભારતીય જનતા પાર્ટીનો પ્રથમ મતદાર બને એવી અમારી સૌની અપેક્ષા છે। એના માટે સૌ કાર્યકર્તાઓને અમે 24-25 તારીખ સુધી દરેક પોતાના બૂથની અંદર જઈ અને પોતાના બૂથના તમામ મતદારોને આ ભારતીય જનતા પાર્ટીના અભિયાનમાં જોડવાની અમે
अपील करी छे अने एना द्वारा आ मतदार जे नवो मतदार जोड़ाशे ए अमारा आपड़ा जिल्लानी अंदर 20,000 मतदारों जोड़ाय एवी अमे अपेक्षा राखी छे। રાધનપુર નાલંદા વિદ્યાલય ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહ સ્પર્ધા યોજાઈ હતી। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ નાલંદા વિદ્યાલય ખાતે ભારત વિકાસ પરિષદ રાધનપુર શાખા દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન પ્રતિયોગિતા કાર્યક્રમ યોજાયો હતો। રાધનપુર નાયબ કલેક્ટર અને રાધનપુર ડીવાય એસપી ડીડી ચૌધરી સાહેબ અને રાધનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ પીકે પટેલ અને નાલંદા વિદ્યાલયના આચાર્ય રમેશભાઈ ચૌધરી અને સંગીતના નિયામક ચતુરદાન ગઢવી અને નટુભાઈ ઠક્કર દિનેશભાઈ બારોટ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાધનપુર ભારત વિકાસ પરિષદના કમલેશભાઈ તન્ના અને ધરતીબેન રતાની હિતેશભાઈ રતાની અને મનુભાઈ ઠક્કર તથા ડોક્ટર દિનેશભાઈ ઠક્કર અન્ય મહાનુભાવો તથા નાલંદા વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। બરસ સથવારા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, રાધનપુર। આજનો અમારો ભારત વિકાસ પરિષદનો રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનો એક સરસ કાર્યક્રમનું આયોજન નાલંદા વિદ્યાલય ખાતે માન્ય શ્રી આચાર્ય શ્રી રમેશભાઈ ચૌધરી એમના અધ્યક્ષસ્થાને રાખવામાં આવેલ, એની અંદર માન્ય શ્રી પ્રાંત સાહેબ, શ્રી ડીવાયએસપી સાહેબ, શ્રી પીઆઈ પટેલ સાહેબ, શ્રી બધા મહેમાનો ખાસ ઉપસ્થિત રહ્યા, અમારા કાર્યક્રમને પ્રોત્સાહન આપ્યું અને આ સ્પર્ધામાંથી જે વિજેતા બનશે એનો પ્રાંત લેવલનો કાર્યક્રમ પણ રાધનપુર ખાતે યોજવાનું નક્કી કરેલ છે। આવા રાષ્ટ્રપ્રેમી કાર્યક્રમમાં વડીલો, મિત્રો અને ભાઈઓ બહેનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા અને કાર્યક્રમને ખૂબ પ્રોત્સાહન આપ્યું। આવા દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમી કાર્યક્રમને આપ સૌ લોકો પ્રોત્સાહન આપો અને ભારત વિકાસ પરિષદ જે રાષ્ટ્રની અંદર કામ કરી રહ્યું છે, સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવાને સમર્પણ એવા ઉદ્દેશોને લઈ અને વ્યક્તિ નિર્માણથી જ રાષ્ટ્રનું નિર્માણના હેતુથી જે કામ કરી રહ્યું છે, આપણા દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના પણ એ જ વિચારો છે કે વ્યક્તિનું નિર્માણ થશે તો જ સારા રાષ્ટ્રનું નિર્માણ થશે। આવા વિચારોને લઈને જે કામ કરી રહી છે ભારત વિકાસ પરિષદ, આવો આપણે સૌ સાથે મળી આવા રાષ્ટ્રપ્રેમી કાર્યક્રમને ખૂબ ઉત્તેજન આપીએ અને વધારેમાં વધારે ફેલાવો થાય તેવું પ્રયોજન કરીએ। આભાર, નમસ્કાર, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ। અમારી સાથે પ્રમુખ શ્રી હિતેશભાઈ રતાણી, ઉત્તર પ્રાંતમાં મારી સાથે ધરતીબેન રતાણી અને હું કમલેશભાઈ તન્ના, ઉત્તર પ્રાંત ઉપપ્રમુખની મારી જવાબદારી। ઈડર તાલુકાના કાનપુર ગામમાં અનેક દબાણો દૂર કરાવ્યા હતા। ઈડર તાલુકાના કાનપુર ગામમાં કરાયેલા દબાણોની રજૂઆતને લઈને ગ્રામ પંચાયતની લાલ આંખ જોવા મળી હતી, જેથી ગામમાં અનેક દબાણો દૂર કરવામાં આવ્યા હતા। ગ્રામ પંચાયત વિસ્તારમાં એક સાથે આવેલ સર્વે નંબર 97-98-58 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જેમાં કેસરભાઈ ફલજીભાઈ પટેલની અરજી અનુસંધાને ગામના મોટા પાયે દબાણો દૂર કરાયા હતા। કાનપુર ગામના ઇતિહાસમાં પ્રથમવાર એક સાથે 58 જેટલા દબાણો દૂર કરવામાં આવતા ગ્રામ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું અને મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ દબાણ સ્થળે હાજર રહ્યા હતા। ગામમાં થયેલા મોટા પાયે દબાણો પર બુલડોઝર ફોર્યું હતું। રાજેશ ચાવડા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, ઈડર। ભારતમાં રાષ્ટ્રીય રમત દિવસ 29 ઓગસ્ટે મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મ જયંતિ પર ઉજવવામાં આવે છે, ત્યારે ઉજવણીના ભાગરૂપે મોડાસાની કલવ શિશુ વિકાસ કેન્દ્ર સ્કૂલમાં રમત દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ભારતમાં રાષ્ટ્રીય રમત દિવસ 29 ઓગસ્ટને મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મ જયંતિ પર ઉજવવામાં આવે છે, ત્યારે ઉજવણીના ભાગરૂપે મોડાસાની કલરવ શિશુ વિકાસ કેન્દ્ર સ્કૂલમાં વિદ્યાર્થીઓના 50થી વધુ માતાઓને વિવિધ રમતો રમાડીને રમત ગમતના મૂલ્યો વિશે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય ઉપરાંત તેમાં શિસ્ત, દ્રઢતા, ખેલદિલીની ભાવના, ટીમવર્ક અને રમત ગમત કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા। મહાન હોકી ખેલાડી મેજર ધ્યાન ચંદ 1928, 1932 અને 1936માં ભારત માટે 3 ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતનાર હોકી ખેલાડી મેજર ધ્યાનચંદ સિંહના જન્મદિન નિમિત્તે કલરવ સ્કૂલની વિદ્યાર્થીઓની માતાઓને રમતો રમી ખુશી વ્યક્ત કરી હતી। મેજર ધ્યાનચંદે 1926-1949 સુધીની કારકિર્દીમાં 570 ગોલ કર્યા હતા, જે એક રેકોર્ડ છે। શ્રી કે એન શાહ મોડાસા હાઈસ્કૂલના મેદાનમાં હોકીના જાદુગર ધ્યાનચંદના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે રમત
રમતગમત સપ્તાહની ઉજવણીમાં વિવિધ રમતગમતની પ્રવૃત્તિઓનું આયોજન કલરવ સ્કૂલના ધર્મેશભાઈ સુથાર, વ્યાયામ શિક્ષકો પીએમ કટારા, જેપી મિસ્ત્રી તથા ઇન સ્કૂલના ટ્રેનર નરેન્દ્ર શ્રીજાલા અને સંજયભાઈ ખાંટ દ્વારા કરવામાં આવ્યું છે. 29 ઓગસ્ટના રોજ મેજર ધ્યાનચંદનો જન્મદિવસ આવી રહ્યો હોય, ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા તારીખ 21 ઓગસ્ટથી 29 ઓગસ્ટ સુધીનું એક વીક આખું 9 દિવસ આખા ઉજવવામાં આવ્યા છે સ્પોર્ટ્સમાં. એમાં પ્રાઇમરી એટલે કે 6, 5, 6, 7, 8, 9, 10, 11, 12ના વિદ્યાર્થીઓને લઈને એક સ્પોર્ટ્સ સપ્તાહ અહીંયા શ્રી કેએનસા મોડાસા હાઈસ્કૂલમાં ઉજવાઈ રહ્યું છે. અને એમાં આજ રોજ મને આનંદ એ થાય છે કે જ્યારે ભારતની વસ્તીમાં 50% ભાગીદારી આપણી બહેનોએ નોંધાઈ હોય અને એમાંય જ્યારે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે માતાઓ અહીંયા પધારી હોય અને લગભગ 50-એક જેવી બહેનો આવી અને વિવિધ સ્પર્ધામાં ભાગ લઈ અને સુંદર દેખાવ કર્યો છે અને અરવલ્લીની નામના વધારી છે, એ માટે હું આ સૌ પેરેન્ટ્સને માતાઓને હું અહીંયાથી અભિનંદન આપું છું કે ખૂબ સારું કામ કરી રહ્યા છો. આપણે જ્યારે કામ કરીશું, માતા એ આગળ વધશે તો એના બાળકો ચોક્કસ આગળ વધશે અને એના વિકાસમાં સૌથી મોટો ભાગ માતાનો હોય છે. આજે ભારતને સ્વાસ્થ્યકારક સારા બાળકોની જરૂર છે, શિક્ષણયુક્ત બાળકોની જરૂર છે, જે આ માતાઓ આજે શિક્ષણ આપી રહી છે એનો મને આનંદ છે. ત્યારે હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મ જયંતિ નિમિત્તે વિદ્યાર્થીઓની માતાઓએ વિવિધ રમતો રમીને ઉજવણી કરતા કૌરવ સ્કૂલનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમના સફળ બનાવવા બદલ શાળાના આચાર્ય મનીષભાઈ જોશી, પ્રાથમિક વિભાગના આચાર્ય એડી પ્રમાણિક તથા મંડળના પ્રમુખ બિપિનભાઈ શાહે અભિનંદન પાઠવ્યા હતા. ભરત કડિયા સાથે નિશા ગોરખા, સિટી ન્યૂઝ, મોડાસા. 21 ઓગસ્ટથી 29 ઓગસ્ટ સુધી રમત સપ્તાહ તરીકે ઉજવવાની ઉજવણી અમે કરી રહ્યા છીએ અને એ મેજર ધ્યાનચંદના જન્મદિન નિમિત્તે શાળાની અંદર આ સપ્તાહની અંદર અલગ અલગ રમતોનું આયોજન કરેલ છે. આ રમતોની અંદર બાળકો, મહિલાઓ અને પુરુષો તમામ ભાગ લઈ શકે છે અને આ પ્રોગ્રામની અંદર ઇન સ્કૂલના ટ્રેનર નરેન્દ્રસિંહ ઝાલા સાહેબ અને સંજયભાઈ ખાંટ સાહેબ ખૂબ જ મદદરૂપ થાય છે અમને અને એ મોડાસા કેરવાની મંડળ સંચાલિત તમામ શાળાઓમાં આ સપ્તાહની ઉજવણી થાય છે તે અમે અત્યારે જોઈએ છીએ અને કરીએ છીએ. સાબરકાંઠા જિલ્લાના પ્રાતેજ ખાતે ભાજપ કાર્યકરો દ્વારા ચાંદ પર ભારત પતા એકબીજાનું મોઢું મીઠું કરાવી આતિશબાજી કરી ખુશી વ્યક્ત કરી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ભાજપ કાર્યકરો દ્વારા ચાંદ પર ભારત પહોંચતા એકબીજાનું મોઢું મીઠું કરાવી આતિશબાજી કરી ખુશી વ્યક્ત કરી હતી. ગુજરાત સહિત દેશભરમાં ખુશીનો જબરદસ્ત માહોલ જોવા મળી રહ્યો છે. ચંદ્રયાન-3નું સફળ લેન્ડિંગ થયા બાદ તુરંત જ આતિશબાજી પણ જોવા મળી હતી. ચંદ્રયાન-3 લેન્ડિંગ કરતાની સાથે જ આતિશબાજી સાથે આ મહત્વની પદનું પણ સ્વાગત થયું હતું. અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, સુરત, વડોદરા દરેક શહેરમાં એક જબરદસ્ત માહોલ જોવા મળ્યો છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા પ્રાંતિજ ભાખરીયા બસ સ્ટેન્ડ ખાતે એકઠા થઈને એકબીજાને ભેટીને એકબીજાનું મોઢું મીઠું કરાવીને ખુશી વ્યક્ત કરી હતી તો ફટાકડા ફોડી ખુશી પણ વ્યક્ત કરી હતી તો ચંદ્રયાન-3 લેન્ડિંગ થયાની ઐતિહાસિક પળને પણ નિહાળી હતી તો ભારતે ઇતિહાસ રચ્યો છે. ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર ચંદ્રના સાઉથ પોલ પર સફળતાપૂર્વક લેન્ડ થયું છે અને ચંદ્રના આ ભાગ પર લેન્ડિંગ કરનારો ભારત પ્રથમ દેશ બન્યો છે. જ્યારે ચંદ્રના કોઈપણ ભાગમાં યાન ઉતરનાર તે ચોથો દેશ બની ગયો છે. આ પહેલા માત્ર અમેરિકા, સોવિયત યુનિયન અને ચીને જ આ સફળતા મળી છે. આ પ્રસંગે પ્રાંતિજ ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, ભાજપ તાલુકા પ્રમુખ બળવંતભાઈ પટેલ, નગરપાલિકા પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ પરમાર, નગરપાલિકા પૂર્વ પ્રમુખ નીરવભાઈ પરીખ, નગરપાલિકા પૂર્વ પ્રમુખ ગિરીશભાઈ પટેલ, નિકુંજભાઈ રામી, હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ, મનોજભાઈ મોદી, સુરેશભાઈ રાવલ સહિત ભાજપ કાર્યકરો, આગેવાનો સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મીઠાઈ કળાવી ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી અને વૈજ્ઞાનિકોને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રોત્સાહિત કરતા ભારત આ સિદ્ધિ પ્રાપ્ત કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પણ શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવી હતી. રતિલાલ ટેકવાની સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, પ્રાંતિજ. મોડાસા શહેર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર 2 સર્વોદયનગરના શુભારંભ પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બે સૌદેનગરના શુભારંભ પ્રસંગમાં નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન બાવસાર, તાલુકા પંચાયત પ્રમુખ વિપિનભાઈ પટેલ, જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન અનિરુદ્ધસિંહ ચૌહાણ તેમજ જિલ્લા આરોગ્ય શાખાના ઈએમઓ સર, ક્યુએએમઓ સર, તાલુકા આરોગ્ય અધિકારી મોડાસા કેતન તરાડ તથા તમામ આરોગ્ય કર્મચારી હાજર રહી આ પ્રસંગને શુભાયમાન બનાવેલ છે. આ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બેની શરૂઆત થવાથી આજુબાજુના 35,000 જેટલી વસ્તીને આરોગ્ય સેવાઓનો બહોળો લાભ મળવા પાત્ર થયેલ છે. આ કાર્યક્રમનું સફળ સંચાલન તાલુકા આરોગ્ય સુપરવાઇઝર અલ્પેશભાઈ રાવલ, હિતેશભાઈ પ્રજાપતિ તેમજ નિલેશભાઈ રાઠોડે સફળતાપૂર્વક કરેલ હતું. ભરત કડિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, મોડાસા.